નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ધ્રવાડી લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. આજના આ વિડિયોની અંદર ફોર લૂપ કઈ રીતના પીએચપી ની અંદર કામ કરે છે એ વસ્તુ આપણે જોશું. સિમ્પલ આપણે ફોર લૂપ જ ડાયરેક્ટ લઈએ અને એમાં સિમ્પલ 1 થી 10 નંબર જે છે એ આપણે પ્રિન્ટ કરાવીએ. સેવ કરી દઈએ પ્રોગ્રામને ફોર ડોટ પીએચપી. જોઈએ આપણે રન કરીને. અહીંયા સિમ્પલ જોઈ શકો છો કે 1 થી 10 નંબર જે છે આપણા ફોર લૂપની મદદથી પ્રિન્ટ થઈને આવે છે. પણ આ વસ્તુ જે છે આપણે અત્યારે પીએચપી ની અંદર જે છે એ સ્ટેટિક ઇમ્પ્લિમેન્ટ કરી, આને આ વસ્તુને આપણે ડાયનામિક ઇમ્પ્લિમેન્ટ કરવી તો કઈ રીતના થશે? સિમ્પલ આપણે બે ટેક્સ્ટ બોક્સ લેશું. બે ટેક્સ્ટ બોક્સમાં આપણે વેલ્યુ એન્ટર કરશું એ પ્રમાણે જે આપણા નંબર જે છે એ પ્રિન્ટ થઈને આવશે. આપણે લઈ લઈએ ફોર્મ ટેગ. હવે બટન લઈ લઈએ. જે મેથડ યુઝ કરી છે ડોલર અંડરસ્કોર પોસ્ટ, એમાં જે નામ આપ્યું છે સબમિટ એ લખી નાખીએ આપણે. સિમ્પલ જે આપણે ફોર લૂપ ની સ્ક્રિપ્ટ જે સ્ટેટિક ઇમ્પ્લિમેન્ટ કરી છે એ સ્ક્રિપ્ટ આપણે મૂકી દઈએ આની અંદર. હવે આપણે સિમ્પલ બે ટેક્સ્ટ બોક્સ માટે આપણે સિમ્પલ બે વેરિયેબલ બનાવશું. ડોલર વી વન ઇઝ ઇક્વલ ટુ ડોલર અંડરસ્કોર પોસ્ટ, એમાં જે ટેક્સ્ટ બોક્સનું નામ આપ્યું છે વી વન એ લખી નાખીએ. ડોલર વી ટુ ઇઝ ઇક્વલ ટુ ડોલર અંડરસ્કોર પોસ્ટ ડોલર વી ટુ. સિમ્પલ હવે જે આપણે ચેન્જીસ કરવાના છે અહીંયા આપણે લખેલા છે 1, તે આપણા પેલા ટેક્સ્ટ બોક્સનો વેરિયેબલ આવી જશે ડોલર વી 1. ને અહીંયા જે આપણે 10 લખેલા છે તે આપણો સેકન્ડ ટેક્સ્ટ બોક્સ છે જેનો વેરિયેબલ છે ડોલર વી 2, એ આપણે મૂકી દેશું. હવે જોઈએ આઉટપુટ. આપણે વેલ્યુ નાખીએ 5 અને 10 અને સબમિટ બટન ઉપર ક્લિક કરીએ તો અહીંયા જોઈ શકો છો આપણી વેલ્યુ જે છે 5 થી 10 પ્રિન્ટ થઈને આવે છે યુઝિંગ ફોર લૂપ. અહીંયા લઈએ આપણે તો કે 10 નંબર થી લઈ અને 100 નંબર સુધીની જે મારા નંબર જે છે એ પ્રિન્ટ થઈને આવે છે. અહીંયા જોઈ શકો છો 10 થી સ્ટાર્ટ થઈ છે અને લાસ્ટમાં આપણે 100 નંબર જે છે એ અહીંયા તમારે પ્રિન્ટ થઈને આવશે. તો આ રીતના તમે પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જ્યારે વેબસાઇટ્સ ડેવલપ કરતા હો તમે,
તમે ફોર લૂપ, વાઇલ લૂપ જે પણ તમે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો આ રીતે તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.